ઘણી વખત મદદ કરવામાં પણ મર્ડર થઈ જતું હોય છે। આ ઘટના સુરતની છે। અહી એક ભાભી દુખી હતી જ્યારે તેનો દિયર તેની ભાભીને મદદ કરવા માંગતો હતો। આ મદદના જુસ્સામાં જે ઘટનાને અંજામ આપ્યો છે તે જાણીને તમે પણ ચોંકી જશો। પાંડેસરા વિસ્તારની ઘટના। ઘર સંસારનો ડખો, મદદગાર માસીનો દીકરો। આ ઘટના પાંડેસરાની છે। અહીં ક્ષેત્રપાળ સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા ગોરખ ભાનુપ્રસાદ ચૌહાણની આ કહાની છે। ગોરખ તેની પત્ની સાથે રહેતો અને મજૂરી કામ કરતો હતો। છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોવાથી પત્ની મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી। પતિ પત્નીને મારઝૂડ કરતો હતો। બે દિવસ પતિ પત્નીનો ઝઘડો થયો અને પતિએ પત્નીને માર માર્યો હતો। આવા સમય નજીકમાં રહેતો માસી સાસુનો દીકરો રાજેશ શત્રુઘ્ન પ્રસાદ દોડી આવ્યો હતો અને પતિને માર મારી પત્નીને તેના ઘરે લઈ ગયો હતો। બીજા દિવસે સવારે પત્ની ઘરે આવી તો પતિ પાછો તેને મારવા ઉભો થતા પત્નીને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ તેને જ મારી દીધો અને તેવામાં પતિનો માસીનો દીકરો રાજેશ પ્રસાદે તેને માર માર્યો અને મામલો બેભાનમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। દિયર ભાભીનું પરાક્રમ, પતિની હત્યા, પોલીસને ગુમરાહ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા બંને શખ્સ પર એક નજર કરો। આ છે રાજેશ શત્રુઘ્ન અને તેની સાથે જોવા મળતી આ છે પુષ્પા દેવી। આ બંને સાથે મળીને હત્યાને અંજામ આપ્યો છે। હત્યાને અંજામ આપ્યા બાદ આ દિયર ભાભીએ બહુ નાટક કર્યા હતા અને લોકોને એવું કહ્યું હતું કે મારા પતિ બેભાન થઈ ગયા છે। જો પોલીસને પૂરા મામલે શંકા હતી। આ શંકાને આધારે બંનેની આખરી પૂછપરછ કરતા બંનેના નિવેદનમાં વિરોધાભાસ જણાયો હતો। અંતે આ દિયર ભાભીએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી, પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। હત્યાને તેણે અકસ્માતમાં ખપાવવા કારસો ઘડ્યો હતો પરંતુ તે ફેલ થયો છે। પતિની હત્યા કેમ કરી? ખરેખર કોના હાથે મર્ડર થયું? પુષ્પાદેવીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી બેકાર હતો અને તેની પાસે પૈસા માંગી અવારનવાર મારઝૂડ કરતો હતો। મળસ્કે 5:30 વાગ્યે પુષ્પાદેવી પોતાના રૂમ ઉપર ગઈ ત્યારે ગોરખ સામેના ખાલી રૂમમાંથી ફટકો લાવ્યો હતો અને મારવા માંડતા પુષ્પાદેવીએ ફટકો ઝૂંટવી લઈ વળતો માર કર્યો હતો। ઝઘડાનો અવાજ સાંભળી દોડી આવેલા રાજેશે પુષ્પાદેવીના હાથમાંથી ફટકો લઈ ગોરખને આડેધડ મારતા તે મોતને ભેટ્યો હતો। પાંડેસરા પોલીસે પુષ્પાદેવીની કબૂલાતને આધારે બંને વિરુદ્ધ હત્યાનો અને પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પુષ્પાદેવીએ લાકડાનો ફટકો લઈ તેને માર મારવાનું શરૂ કરેલ અને ઝઘડાનો અવાજ સાંભળી અને રાજેશ શત્રુઘ્ન પ્રસાદ પણ ત્યાં આવી ગયેલ અને ગોરખના અવારનવાર ત્રાસના કારણે પુષ્પાદેવી તેમને મારતા હતા, એમણે રાજેશ પ્રસાદે પણ ઢીક મૂકીનો માર ગોરખને મારેલ અને જે મારના કારણે ગોરખ ત્યાં સ્થળ ઉપર મરણ ગયેલ અને તેની લાશને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પોસ્ટમોર્ટમ બાદ આ સત્ય હકીકત બહાર આવી। મદદગારીને નામે મર્ડર કર્યું, દિયર ભાભી વચ્ચે સારા સંબંધ। આજની ઘટનામાં દિયર અને ભાભી વચ્ચે સારા સંબંધ છે। તે ભાભીને મદદ કરતો હતો, બસ આ મદદને નામે માર મારતા ગોરખનું મોત થતા પૂરો મામલો હત્યામાં પરિણમ્યો છે અને હવે પોલીસે આ બંને આરોપી સામે હત્યા અને પોલીસને ગુમરાહનો ગુનો નોંધી જેલ ભેગા કરી દીધા છે। ઘણી વખત મદદ કરવાના જુસ્સામાં માણસ ન કરવાનું કરી નાખે છે તેનો આ દાખલો છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ, સુરત।